તો ભરૂચ જિલ્લાના ખેડૂતોએ રાહત પેકેજનો વિરોધ કર્યો ખેડૂતો આગેવાનો બ્રેકિસ વોટર્સ રિસર્ચ સેન્ટરનું કહેવું છે કે આ રાહત પેકેજ પૂરતું નથી આ માનવ માનવસર્જિત હોનારત છે જેનું યોગ્ય વળતર આપવામાં આવે તે ઉપરાંત સરદાર સરોવર નર્મદા નિગમ પર પણ ગંભીર આક્ષેપો કર્યા બ્રેકિસ વોટર રિસર્ચ સેન્ટરના પ્રમુખનું કહેવું છે કે સરદાર સરોવર નર્મદા નિગમ અધિકારીઓની બેદરકારીથી આ પૂર આવ્યું છે દરેક અધિકારી રાજીનામું આપે તેવી પણ માંગ કરી જો આ તરફ ખેડૂત સમાજ દ્વારા પણ સર્વે કરી યોગ્ય સહાયની માંગ કરી છે વિરોધ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા હતા તમામ જમીન માટે વળતરની માંગ સાથે કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે આ પૂર લાવવા માટે સૌથી મોટું જવાબદાર સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ અને તેના તમામ ડિરેક્ટરો થાય છે અને આ પૂર માનવસર્જિત છે એટલે કુદરતી હોનાર ગણી શકાય નહીં અને ખેડૂતોને માછીમારોને અસરગ્રસ્તોને જે કાંઈ નુકસાન થયું છે તે સરદાર સરોવર નિગમના સંચાલકોએ ભોગવવાનું થાય તેથી અમે માંગણી કરીએ છીએ આજે લિખિતમાં અમારી સંસ્થા માંગણી કરે છે કે સરદાર સરોવર નર્મદા નિગમના તમામ ડિરેક્ટરો રાજીનામું આપીને ઘરે બેસી જાય અમે ભરૂચ જિલ્લા ખેડૂત સમાજ આજે આ રાહત પેકેજ જે આપેલા છે એનો વિરોધ કરીએ છીએ એની સાથે અમે લોકો સંમત નથી આ રાહત પેકેજ આ સુધારવા જોઈએ તાત્કાલિક અસરથી ખાસ કરીને પશુપાલકોને ખેડૂતોને એમના પાકના જે કંઈ નુકસાન થયેલા છે ઘર ઘરવખડીના જે કંઈ નુકસાન થયેલા છે રોજીરોટીના નુકસાન થયા છે આ બધા જ નુકસાનો ભરપાઈ કરે આણંદમાં મોડી રાત્રે ભારે પવન સાથે મેઘરાજાએ સવારી કરી હતી બોરસાદ આંકલાવ પંથકમાં ભારે પવન ફૂંકાતા ભારે નુકસાની થઈ છે અનેક વૃક્ષો ધરાશાયી થયા છે વીજપોલ પોલ ધરાશાયી થતા વીજ પુરવઠો પણ ખોરવાયો છે તો આ ઉપરાંત ભારે પવનના કારણે ગોડાઉન પરથી પતરા પણ ઉડ્યા હતા દાહોદની કરીએ તો દાહોદમાં વાવાઝોડા અને વરસાદે તારાજી સર્જી દાહોદ જિલ્લામાં વાવાઝોડા સાથે આવેલા વરસાદે લોકોના ઘર ઉજાડ્યા ભારે પવન સાથે વરસાદના કારણે ત્રણસો વર્ષ જૂનું ચામુંડા માતાનું સ્થાનક પણ હવામાં ફંગોળાઈ ગયું લોખંડનું કેબિન હવામાં ફંગોળાઈ ગયું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા ગમલા સહિત આસપાસના ગામોમાં વરસાદના કારણે અસંખ્ય કાચા મકાનો જમીન દોસ્ત થયા મકાનો સહિત મહાકાય વૃક્ષો પણ ધરાશાયી થયા આ ઉપરાંત વીજપોલ ટ્રાન્સફોરમ સહિત ચીજવસ્તુઓને મોટા મોટાપાયે નુકસાન થયું છે જેના કારણે ગામમાં લાઇટ અને પીવાનું પાણી તો મળતું જ નથી આ ઉપરાંત ગામના તમામ રસ્તા બ્લોક થઈ ગયા છે અને જેથી સ્થાનિકોએ પીવાનું પાણી અને વીજળીની માંગ કરી છે અમારા બહુ વર્ષો જો ને પુરાણી મંદિર માતાજી ચામુંડા માતાનું મંદિર હતું એ મંદિર બી ઝાડ ઉખડી ગયું છે ને મંદિર ખલાસ ઉખડીને જતું રહ્યું છે વાવાઝોડાની અંદર બહુ ત્રણસો વર્ષ પુરાણી ઝાડ હતું અમારું પીવાનું પાણી બિલકુલ મળતું જ નથી અને વાસપો એ લાઈન ચાલુ કરી જ નથી સકલિય નાખી દીધી પણ પાણીનું ટેસ્ટિંગ કર્યું નથી સાહેબ અને મેં પેમેન્ટ રોકી રાખ્યું છે પેમેન્ટ હાલતો નથી મને ઘર ઘર કનેક્શન ચાલુ કરીને આપો તો જ હું પેમેન્ટ આપવાનો છું કચ્છના વાગડ ગામે ખેડૂતોનો નવતર પ્રયોગ યુરિયા ખાતરની ખરીદી માટે પગરખાની કતાર ખાતર લેવા માટે લાગી હતી માણસોની જગ્યાએ પગરખાની લાઇનો લાગી ભારે બફારા અને ગરમીથી બચવા માટે નવતર પ્રયોગ હાથ ધરાયો લોકોએ લાઇનમાં ઉભા રહેવાના બદલે ચંપલની લાઈનો લગાવી વાત જૂનાગઢની જૂનાગઢમાં વોકડા પરના દબાણોને લઈને વિવાદ સર્જાયો છે મુખ્યમંત્રીએ પણ વોકડાને ટકોર કરી હતી થોડા સમય પહેલા ધોધમાર વરસાદના કારણે વોકડામાંથી પાણી પસાર થતું ન હતું અને તેના કારણે મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું તો આ ગેરકાયદેસર દબાણોને લઈને મનપા ટીપીઓએ નવ્વાણું બાંધકામોને આધાર પુરાવા કરવા નોટિસ ફટકારવામાં આવી છે જૂનાગઢમાં હોનારત બાદ ભાજપ ધારાસભ્ય સંજય કોરાડીયાએ પણ ગેરકાયદેસર બાંધકામ મુદ્દે મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો

વહેલી તકે થાય પ્રયત્ન કરશું જે શાસક પર કહેતો કે આને છોડવામાં નહીં આવે પરંતુ આડત્રીસ દિવસ થઈ ગયા કોઈ પણ કાર્યવાહી નહોતી કરી અને આ બધું ધ્યાને લઈને અને મુખ્યમંત્રીએ પણ આ લોકોને ટકોર કરી દીધી કે ભાઈ જે વોકડા ઉપર જે દબાણો થયા છે એ ખરેખર દૂર કરવા જોઈએ અને જે લોકોને તકલીફ પડી છે અને હજી જો વરસાદ થશે તો ભયંકર પરિસ્થિતિ થશે